નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને આપણે ત્રીજા લેક્ચરમાં દેખાવના આધારે ઘણા બધા પ્રાણીઓને આપણે ચાર કોલમની અંદર એટલે કે કાન દેખાતા હોય કાન દેખાતા ન હોય ચામડી પર વાળ હોય અને ચામડી પર પીછા હોય તેમના સામે ખરાની નિશાની કરીએ અને આપણે દેખાવના આધારે પ્રાણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે એ ઉપરાંત વાળ ઉપર જે વિવિધ પ્રકારની ભાત છે એટલે કે ચામડી પરની ભાત તેને પણ આપણે ચાર પાંચ પ્રાણીઓ લઈ અને તેને પણ સમજવાનો પ્રયત્ન કર્યો છે હવે તેથી આગળ તો શું વિદ્યાર્થી મિત્રો તમે તે કહી શકો કે અગાઉ જે કોષ્ટક જોયું છે એ કોષ્ટકની અંદર બતાવેલા કયા કયા પ્રાણીઓ ઈંડા આપે છે એટલે કે પાના નંબર બહાર ઉપર અગાઉના લેક્ચરની અંદર જે દેખાવના આધારે આપણે ખરાની નિશાની કરી છે તે પ્રાણીઓની વાત કરું છું તમને તો તેમાં જે પ્રાણીઓ બતાવ્યા છે જે પ્રાણીઓના નામ છે એમાંથી કેટલા પ્રાણીઓ ઈંડા આપે છે શું તે તમને ખબર છે તમે વિચાર કરો તો તમને તરત સમજાઈ જશે કે કયા કયા પ્રાણીઓ ઈંડા આપે છે તેમને શોધીને તેમના નામ તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે અને સાથે તમારી નોટબુકની અંદર પણ લખવાના છે ક્યાં લખીશું તો હું તમને કહું છું કે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર તેર ઉપર જુઓ તો એક આછા લાલ કલરનું બોક્સ છે અને બીજું એક આછા લીલા કલરનું બોક્સ છે એ બંનેમાં તમારે પ્રાણીઓના નામ લખવાના છે તો કયા કયા પ્રાણીઓના નામ લખશો તો એ કોષ્ટકની અંદર એટલે કે જે આછા લાલ કલરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેમના નામ લખવાના છે અને જે આછા લીલા કલરનું કોષ્ટક છે તેની અંદર જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેમના નામ તમારે લખવાના છે તો થઈ જાવ તૈયાર કારણ કે તમને ખબર જ છે જેમ અગાઉ દેખાવના આધારે તમે સરળતાથી તે પ્રાણીની સામે ખરાની નિશાની કરી તો તે જ રીતે તમને ખબર હશે કે તેમાં બતાવેલા કયા કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને કયા કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે આપણા ઘરે સ્વાભાવિક રીતે જ આમાંના ઘણા બધા પ્રાણીઓ આપણા ઘર આંગણાના પ્રાણીઓ છે એટલે કે આપણી આસપાસ રહેતા પ્રાણીઓ છે એટલે તેમના વિશેની કેટલીક સામાન્ય બાબતો તો આપણને ખબર જ હોય તેમ છતાં વિશેષ આપણે અહીંયા અત્યારે જોઈએ તો આપણે પહેલું જે આછા લાલ કલરનું બોક્સ છે એ લાલ કલરના બોક્સની અંદર આપણે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેમના નામ આપણે લખીશું તો ચાલો પહેલું તો આપણે ઉપરથી શરૂ કરીએ બકરી સરસ બીજું હાથી સરસ પછી આગળ ચકલી બચ્ચાને જન્મ આપે ના કબૂતર બચ્ચાને જન્મ આપે ના ઉંદર વેરી ગુડ ઉંદર પણ શું કરે બચ્ચાને જન્મ આપે સરસ ત્યાર પછી બિલાડી સરસ નાના નાના બિલાડીના બચ્ચા જ્યારે આપણા ઘર ઘરે કોઈક બિલાડી બચ્ચાને જન્મ આપે તો આપણે એને રમાડીએ છીએ સરસ આગળ ભેંસ તો ભેંસ પણ બિલાડીને જન્મ આપે છે બતક ના બચ્ચાને જન્મ નથી આપતું ત્યાર પછી આગળ કોણ છે ભોંડ બચ્ચાને જન્મ આપે છે પછી ઊંટ તો બચ્ચાને જન્મ આપે છે ગાય બચ્ચાને જન્મ આપે છે તો એ રીતે ભેંસ આ બધા પ્રાણીઓ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે હવે આછા લીલા કલરના બોક્સની અંદર આપણે શું કરવાનું છે કે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એ પ્રાણીઓના નામ આપણે લખીશું કોણ માછલી મગર બતક કબૂતર મોર પોપટ તો આ પ્રાણીઓ ઈંડા મૂકે છે તમે જોયું કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એ સરળતાથી તમે કોષ્ટકની અંદર નામ લખી દીધા છે શોધીને અને જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પણ તમે ખૂબ સરળતાથી કોષ્ટકની અંદર લખી નાખ્યા છે ખૂબ સારી વાત છે ચલો તો હવે તેનાથી થોડાક આગળ વધીએ તો અગાઉ જે પાના નંબર બાર ઉપર આવેલું જે કોષ્ટક છે એ કોષ્ટક આપણે ફરીથી જોઈએ અને એને વધારે હજુ સમજવાનો અને વધારે માહિતી મેળવવાનો તેમાંથી પ્રયત્ન કરીએ તો અહીંયા જે લીલા રંગના પુષ્ટકમાં જે પ્રાણીઓના નામ આપણે બતાવ્યા છે કે જે પ્રાણીઓ શું કરે છે લીલા પુષ્ટકમાં લખ્યા છે એ હા ઈંડા મૂકે છે વેરી ગુડ તો જે પ્રાણીઓના નામ લાલ રંગના પુષ્ટકમાં છે તો તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો હવે એક કામ કરીએ કે તમારા જે બાર નંબરના પાના નંબર ઉપર જે પ્રાણીઓના નામ આપ્યા છે તો જે આપણે લીલા કલરના જે બોક્સની અંદર નામ લખ્યા છે તો એ જ પ્રાણીઓના નામ બાર નંબરના પેજ ઉપર આપેલા પ્રાણીઓને ફરતે શું કરીશું ગોળ કરીએ બરાબર અને લાલ કલરના બોક્સમાં જે પ્રાણીઓના નામ લખ્યા છે તો એ પ્રાણીઓના નામ બાર નંબરના પાના ઉપર જે બોક્સ આપ્યું છે જે ટેબલ આપ્યું છે જે કોષ્ટક આપ્યું છે તો તે પ્રાણીઓની નીચે આપણે શું કરીશું અંડરલાઈન કરીશું એટલે કે એક લીટી દોરીશું રેખા દોરીએ ચલો આ પ્રવૃત્તિ કરીશું આપણે તો સરસ ઓકે આગળ તમે નોંધ કરી હશે શાયદ આ પ્રવૃત્તિ કરતાં કરતાં કે જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર શું હોય છે વાળ વેરી ગુડ તમે સૌથી પહેલાં જે પ્રાણી છે ને પ્રાણીની સામે બિલકુલ બાજુમાં કાન દેખાતા હોય એ પ્રાણીની સામે જ્યારે ખરાની નિશાની કરી છે ને તો તમને ખબર હશે કે ત્રીજા નંબરના કોલમની અંદર પણ તમે એની સામે ખરાની નિશાની હશે એટલે એ અર્થ એ સૂચવે છે કે જેના કાન દેખાય છે એ પ્રાણી શું કરે છે તો બચ્ચાને જન્મ સોરી બચ્ચાને જન્મ તો આપે છે પરંતુ તેની ચામડી ઉપર શું હોય છે વાળ હોય છે એટલે આવા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એટલે કહેવાનો મતલબ ફરી આપણે સમજીએ કે જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર વાળ છે અને આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તમને પરીક્ષામાં પૂછી શકે કે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ કયા કયા તો તમે લખી શકો ને કે બકરી હાથી પછી ગાય ભેંસ બરાબર આ બધા નામ તમે લખી શકો અથવા તમને એ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો એનો જવાબ શું આવે ચાલો જોઈએ જે પ્રાણીઓના કાન જોઈ શકાય અને તેમના શરીર પર વાળ હોય તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે આ એનો જવાબ થયો ચાલો ફરી પુનરાવર્તન કરીએ એનું તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે જો આપણી ડિસ્પ્લે ઉપર પણ તમને દેખાશે એનો જવાબ જે પ્રાણીઓના કાન જોઈ શકાય સરળતાથી આપણે કાન જોઈ શકીએ છીએ બરાબર સહજ રીતે કાન જોઈ શકાય તે પ્રાણીઓ અને એવા પ્રાણીઓ જેના કાન આપણે જોઈ શકીએ છીએ એવા પ્રાણીઓના શરીર ઉપર શું હોય છે વાળ હોય છે એ સ્વાભાવિક છે આપણે કોષ્ટક જે બાર નંબરના પાના ઉપર જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક પણ આપણે જોયું છે તો એનો જવાબ આવે જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર વાળ હોય તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે આ એક વાત આખી ક્લિયર થઈ ગઈ આપણને સમજાઈ ગયું કે ભાઈ કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે બરાબર આગળ જોઈએ તો હવે ઈંડા કોણ મૂકે છે તમને પ્રશ્ન થાય કે જેના કાન આપણે જોઈ શકીએ અને શરીર ઉપર વાળ હોય તો એ તો બચ્ચાને જન્મ આપે છે પરંતુ હવે ઈંડા કોણ મૂકે એવો સહજ પ્રશ્ન તમારા મનની અંદર થાય તો તેનું સમાધાન તે છે કે જે પ્રાણીઓને બહારની બાજુ કાન ન હોય તમે કયા પ્રાણીઓને બહારની બાજુ કાન નથી જોયા તો ખાસ કરીને સરીસૃપ વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓ કાગડો પોપટ મોર ચકલી કોયલ આ બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને બહારથી કાન આપણે જોઈ શક્યા નથી એમને કાન છે પરંતુ નાના કાણા સ્વરૂપે કાન છે અંદર કાન છે કેટલાક પ્રાણીઓના કાન એના પીછાથી ડંકાયેલા છે એટલે આપણે એને બહારથી જોઈ શકતા નથી તો જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય તેમના શરીર પર વાળ પણ ન હોય તે પ્રાણીઓ ઈંડા મૂકે છે આપણે પાના નંબર બાર પરના કોષ્ટકની અંદર આપણે મૂલવી જોયું છે તારવી જોયું છે કે એવા પ્રાણીઓ કે જેમના કાન ન દેખાતા હોય તો એમના એ પ્રાણીના સામે જે ચોથા નંબરનું ખાનું છે એ ચોથા નંબરના ખાનાની સામે પણ શું હશે ટીક માર્ક હશે એટલે કહેવાનો મતલબ એવો થયો કે કાન ન દેખાય તો એ ચામડી પર શું હોય છે પીછા હોય અને ચામડી પર વાળ ન હોય આ સહજ છે તો ફરી એકવાર કે જે પ્રાણીઓના કાન બહારથી જોઈ શકાતા ન હોય અથવા તો બહારની બાજુએ ન હોય અને જે પ્રાણીઓના શરીર પર વાળ ન હોય પીછા હોય પણ વાળ ન હોય તો એવા પ્રાણીઓ ઈંડા મૂકે છે અને એક કહેવત પણ છે તમને ખબર છે કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું હરી બોલો જો સાથે બોલીએ આપણે કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું તમારે આ આટલી વાત યાદ રાખવાની જો કાનની જગ્યાએ મીંડું હોય મીંડું એટલે કે નાનું છિદ્ર ટપકું હા કાણું આ બધું તો કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું જે પ્રાણીને કાનની જગ્યાએ કાણું છે તે બધા જ પ્રાણીઓ શું કરે છે ઈંડું મૂકે છે પરંતુ એક વાત તમને જણાવી દઉં કે બીજી એક વાત એવી છે કે સસ્તન વર્ગના જેટલા પણ પ્રાણીઓ છે સસ્તન વર્ગના પ્રાણીઓ એ બધા જ પ્રાણીઓ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે તો સસ્તન વર્ગના પ્રાણીઓ કયા સસ્તન વર્ગના પ્રાણીઓમાં ગાય આવે ભેંસ આવે બકરી આવે ઊંટ આવે બરાબર આ બધા જ સસ્તન વર્ગના પ્રાણીઓ છે તો આ બધા જ પ્રાણીઓ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે પરંતુ હા એક અપવાદરૂપ વાત તમને કરું ચામાચિયું જોયું છે ને તમે હા તો ચામાચીડિયું એ સસ્તન વર્ગનું પ્રાણી છે તેમ છતાં તે શું કરે છે તમને ખબર છે હા ઈંડા મૂકે છે બચ્ચાને જન્મ આપતું નથી સસ્તન વર્ગનું પ્રાણી છે તેમ છતાં તે શું કરે છે ઈંડા મૂકે છે માત્ર અપવાદ છે ચામાચીડિયું પૂરતું બાકી બધા જ સસ્તન વર્ગના પ્રાણીઓ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે તો હવે આપણે અત્યારે આ સમજ મેળવી છે કે ભાઈ જે પ્રાણીઓ બે વસ્તુ છે કે જે પ્રાણીઓના કાન જોઈ શકાય અને એમના શરીર ઉપર વાળ હોય તો એવા તમામ પ્રાણીઓ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે બીજી વાત એટલે બીજી રીતે બીજો પ્રશ્ન પૂછે પરીક્ષામાં કે ભાઈ કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે તો એનો જવાબ શું થાય એ પણ તમને સમજાયું તો આપણે ફરી એક વખત એનું પુનરાવર્તન કરીએ કે જે પ્રાણીઓની બહારની બાજુએ કાન ના હોય અને તેમના શરીર પર વાળ ન હોય તે પ્રાણીઓ શું કરે છે ઈંડા મૂકે છે તો આ બે પ્રશ્નો ખૂબ અગત્યના છે આપણે એને તૈયાર પણ કરવાના છે આ તમારી નોટબુકની અંદર પણ તમારે લખવાના છે તો અત્યારે આટલે સુધી ફરી આગળના પીરિયડની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર તેર ઉપર અને ચૌદ ઉપર જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની સમજ હું આપીશ ત્યાં સુધી મને રજા આપશો આવજો